तो अमदावादना पिराणा पीपळज रोड पर कापड़ना गोडाउनमां लागेली जीवलेण आगनो मामलो के जेमां रेवा काका एस्टेटमां 6 थी 8 धमाका थया होवानी माहिती मळी रही छे। ब्लास्टनी जग्या पर काटमाळ हजु पण यथावत छे। एमसी एस्टेट विभाग द्वारा जोखमी भाग ढोळवानी कामगीरी करवामां आवी रही छे। तो आ साथे जीपीसीबीना चेरमेन ने पण तपास सौंपवामां आवी छे। एनओसी विना चालता एकमो सातमे पण हवे कार्यवाही करवामां आवशे। आ साथे पोलीसनी एक टीम पण घटना स्थळे पहोंची चूकी छे। घटना स्थळे हवे सघन तपास करवामां आवी रही छे। फायर विभाग छे, एस्टेट विभाग पण पहोंची चुक्यो छे। जणावो के हाल कई अपडेट छे। આવી રહ્યો છું, અહીંયા દ્રશ્યો તમે જોશો તો એફએસએલની ટીમ જે છે એ એફએસએલની ટીમ અહીંયા આવી છે અને એફએસએલની જે ટીમ છે એ ટીમ કામગીરી કરી રહી છે। પોલીસ અધિકારીઓ પણ છે। જે કામગીરી અહીંયા થઈ રહી છે કામગીરીમાં એ તપાસવાનું અત્યારે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ખરેખર બ્લાસ્ટ થયો એની પાછળનું રીઝન શું હતું, કારણ શું હતું। આપ જોશો તો આ સીલિંગનો ભાગ છે અને આ સીલિંગનો ભાગ કેટલી હદે ब्लास्ट एनी इंटेन्सिटी हशे कि आखो भाग नीचे धराशायी थयो छे। अने अत्यारे चर्चा ए चाले छे कि जे केमिकल अहींया हतुं ए कया प्रकारनुं केमिकल हतुं अने आटलू बधुं विनाशक ए केमिकल हतुं के एणे आसपासना जे 6 जेटला शेड छे शेडने पण नुकसान कर्युं छे। अने एना जे पिलर्स छे जे शेडमां आ ब्लास्ट थयो छे एना पिलर्स पण लगभग 100 मीटर 50 मीटर सुधी उड़ी उड़ीने गया छे। अने एटलू हदे आ जे ब्लास्ट छे ब्लास्ट थया छे। अने आ जे ब्लास्ट छे ब्लास्टने कारणे 12 लोकोए पोताना जीव पण गुमाव्या छे अने 12 लोकोए जे जीव गुमाव्या छे ए सिवाय केटलाय लोको गंभीर पण छे। समग्र मामलो जे छे मामलो अहींया खरेखर तपास मांगी ले प्रकारनो छे। कारण के जे घटना बनी छे ए घटनामां कया प्रकारे आ ब्लास्ट थयो हतो ए सौथी मोटो प्रश्न छे। અને અહીંયા આપ જોશો તો એફએસએલના અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, પોલીસ ઇન્સ્પેક્ટર જે છે એ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે। અને જે સીલિંગ છે સીલિંગની જાડાઈ પણ તમે જોશો તો તમને અંદાજો આવશે કે આટલું ભારે અને આટલું વિશાળ જે કન્સ્ટ્રક્શન છે આસપાસનું એને કઈ હદે નુકસાન થયું છે। અને એટલું જ નહીં, આસપાસના જે શેડ છે એ શેડની અંદર જે કાચ હતા ઓફિસમાં જે દિવાલો હતી એ દિવાલો સુદ્ધા ક્રેક્સ આવી ગઈ છે। અને એ ક્રેક્સની સાથે સાથે કેટલાય બાઇક્સ અહીંયા મૂક્યા હતા એ બાઇક પણ સળગી ગયા છે। વોટર ટેન્ક તમે સામે જોશો જે શેડ ઉપર દેખાય છે તો એ શેડ ઉપરના જે વોટર ટેન્ક છે એને પણ ખૂબ મોટું નુકસાન થયું છે। એટલે આ જે ઘટના છે એ ઘટના ક્યાંક ને ક્યાંક સવાલો એ જરૂર ઊભા કરે છે કે અહીંયા જે કામગીરી થઈ રહી હતી એ ખરેખર પૂર્વ મંજૂરી સાથે હતી કે કેમ, કે પછી કોઈ પણ પ્રકારે આ જે પ્રક્રિયા છે પ્રક્રિયામાં પૂર્વ મંજૂરી લઈને કે પ્રોપરલી એક નિયમ સાથે અહીંયા કોઈ પણ પ્રકારની કેમિકલ બનાવવાની કે કેમિકલમાંથી કોઈ પ્રોડક્ટ બનાવવાની કામગીરી થતી હતી કે કેમ, આ બધી જ બાબતો જે છે એ સવાલ ઊભા કરે છે। અહીંયા કામ કરનારા જે લોકો છે શું એમને એ બાબતનો ખ્યાલ હતો કે આ જે પ્રક્રિયા છે પ્રક્રિયામાં શું થતું હશે। કોઈ કામ કરનારા જે લોકો છે એ લોકો સ્કિલ્ડ લેબર્સ હતા કે અનસ્કિલ્ડ લેબર હતા, આ બધી જ બાબતો જે છે એ તપાસનો વિષય છે। અનસ્કિલ્ડ લેબર્સ હશે અને એમનાથી ભૂલ થઈ હશે તો પણ કંપની માલિકની જવાબદારી છે। પરિવારજનો જે માંગણી કરી રહ્યા છે એમનું સ્પષ્ટ કહેવું છે કે આ સા અપરાધ મનુષ્યવધ છે અને આ જે ઘટના છે એ ઘટનામાં જવાબદારો પર કાર્યવાહી પણ થાય, કડકમાં કડક પગલાં લેવાય એ પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે। અને સાથે જ સાથે લાશ સ્વીકારવાનો પણ પરિવારજનો ઇન્કાર કરી રહ્યા છે। ત્યારે અહીંયા જે પ્રક્રિયા થતી હતી શું ઓક્સિડાઇઝરની જે પ્રક્રિયાની વાત સામે આવી રહી છે જે તપાસમાં એફએસએલની, ત્યારે ઓક્સિડાઇઝરની પ્રક્રિયા છે એને જ્યારે સમજવામાં આવે ત્યારે એ ખરેખર હેઝાર્ડસ અને સાથે જ સાથે ખૂબ વિનાશક છે એનો જ્યારે બ્લાસ્ટ થાય છે ત્યારે। અને આ જે ઘટના છે એ ઘટનામાં હવે તપાસ એ જ કરવામાં આવી રહી છે, નાના નાના પુરાવાઓ લેવાના પ્રયાસ અહીંયા કરવામાં આવી રહ્યા છે કે શું આખી ઘટનામાં હતું। શું કહેશો સાહેબ, અહીંયા શું મળી રહ્યું છે અને જે કેમિકલની પ્રક્રિયા ચાલતી હતી એમાં
અહીંયા આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સર, અહીંયા શું લાગે છે, શું એક્ઝેક્ટલી પ્રાઇમા ફેસે અત્યારે અધિકારી આપણી સાથે છે, સર પ્રાઇમા ફેસે અત્યારે શું લાગે છે, અહીંયા શું લાગી રહ્યું છે, કયું કેમિકલ ના કારણે આટલો બ્લાસ્ટ થયો? સ્વાભાવિક રીતે હજુ પ્રાઇમા ફેસાઈ એક એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એમાં પણ હજુ એવા કોઈ નક્કર પુરાવા મળે અને એના પછી કોઈ નિષ્કર્ષ મળે ત્યારે એના ઉપર પહોંચી શકે છે એફએસએલ ની ટીમ. ત્યારે હવે અહીંયા જોયું એ પ્રમાણે વિધિ કે આ જે ધમાકાઓ છે, ધમાકાઓ ખરેખર ઘણા બધા સવાલો સાથે અહીંયા આવ્યા છે ને અહીંયા આ વસ્તુ તમે જોઈ પણ છે કે જે પ્રકારે કાટમાળ અહીંયા દબાયો છે એ જ પ્રકારે કેટલાય રાજ આમાં દફન પણ છે. અને આ સમગ્ર જે બાબત છે બાબતમાં હવે એફએસએલની ટીમ કયા નિષ્કર્ષ ઉપર પહોંચે છે અને કઈ રીતે આખી જે કામગીરી છે કામગીરી થાય છે અહીંયા આપ જોશો તો અહીંયા અન્ય ટીમ પણ છે જે ટીમ પોતાની રીતે તપાસ કરી રહી છે કે ખરેખર અહીંયા શું થયું હશે. કારણ કે ગઈકાલે જ્યારે ઘટના બની હતી ત્યારબાદ અહીંયા આવવું પણ મુશ્કેલ હતું અને જે પ્રકારે આપ જોઈ શકો છો અહીંયાના જે પિલર્સ છે કે જે પણ આખી ઘટના છે એ ઘટનામાં કેટલી ઇન્ટેન્સિટી હાઈ હશે કે જેના પછી આ પિલર્સ પણ આટલા હલી ગયા અને દૂર દૂર સુધી ફંગોળાઈ ગયા છે અને આસપાસના જે શેડ છે એને પણ નુકસાન થયું છે. ત્યારે એ હદે આ બ્લાસ્ટ થયા છે અને ખરેખર જ્યારે લોકો જે ગોડાઉનમાં હશે ત્યારે ખરેખર કેવા પ્રકારનો ઘટના બની હશે લોકોને અંદાજો સુધા નહીં હોય. જી ચોક્કસ જી સચિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ સમગ્ર મામલે હાલ જીપીસીબીના ચેરમેનને તપાસ સોંપવામાં આવી છે અને હજુ પણ જે ભયજનક કાટમાળ છે તે યથાવત છે. હાલ એમસીના એરસ્ટેટ વિભાગ દ્વારા એ કાટમાળ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.